આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ઉત્તરાયણના દિવસે દાનનું ખૂબ જ મહત્વ છે. લોકો ગૌશાળામાં દાન ગાયમાતાને ઘાસ ખવડાવવા જાય છે, તો ગૌશાળાઓમાં દાન આપવા પણ જાય છે. ત્યારે આજરોજ રાજકોટમાં ઉત્તરાયણને ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં લોકો ગૌશાળામાં દાન કરી રહ્યા છે. વહેલી સવારથી લોકો દાન પુણ્ય કરી રહ્યા છે અને ગાયોને લીલું પણ આપી રહ્યા છે. આજના દિવસનું દાનનું મહત્વ છે કે આજે એક ગણું દાન કરીએ તો એનું 10 ગણું પુણ્ય આપને મળે છે. એટલા માટે મકર સંક્રાંતિના તહેવારના દિવસે દાનનું મહત્વ બહુ વધારે છે. એટલા માટે અમે અપંગ લૂલી લંગડી ગાયો માટે, અમુક ગૌશાળા માટે કે કંઈ પણ દાન કરીએ છીએ અને દાન આ દિવસે દાન આપીએ છીએ. હિન્દુ ધર્મની અંદર દાનનું ઘણું બધું મહત્વ છે કે આપણા દાન માટે થઈ અને ઘણું બધું આ લોકો કરે છે કે ઘણું બધું એમ દાન માટે. તો દર્શક મિત્રો નમસ્કાર, મારું નામ પરેશ ચમનલાલ ફઢિયાર. અમે વાંકાનેરની અંધ અપંગ ગૌશાળા માટે થઈ અને દર મકર સંક્રાંતિએ ફાળો છે એ ઉઘરાવીએ છીએ. અને આ સંસ્થા છે એ વર્ષમાં એક જ વખત છે એ સંક્રાંતિમાં ફાળો ઉઘરાવે છે. 1100થી વધુ ગૌ માતાઓનું ત્યાં સ્થાન છે એ રહેલું છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગૌ માતાનું મહત્ત્વ છે, તો મકર સંક્રાંતિનું પણ મહત્ત્વ છે. અને મકર સંક્રાંતિએ આવેલું દાન છે એ આખું વર્ષ ગૌશાળા માટે છે એ ઉપયોગમાં કરવામાં આવે છે. ત્યાં ડૉક્ટરોની ટીમ 24 કલાક છે એ રહે છે, તેમજ પગારદાર માણસો પણ ગૌ સેવા માટે છે એ પોતાનો ફાળો છે એ આપે છે. લોકો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે છે એ દાનનું મહત્ત્વ રહેલું છે, અને એમાં પણ મકર સંક્રાંતિએ કરેલું દાન છે એ શુભ માનવામાં આવે છે. તેથી લોકો મકર સંક્રાંતિએ દાન કરવાનું પર્વ છે એ વધારે મનાવતા હોય છે.